ગુજરાતમાં પ્રથમ ચરણના મતદાનના એક દિવસ પહેલા એટલે કે બુધવારે વરાછા વિસ્તારમાંથી એક મોટરકારમાંથી ભાજપની પત્રિકા સામગ્રી અને દારૂની બોટલો મળતા જ આપના ઉમેદવાર અલ્પેશ કથિરિયાએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી આચારસંહિતા ભંગનો આક્ષેપ કર્યો છે. સમગ્ર ગુજરાતની જે બેઠક પર નજર છે તે વરાછા બેઠક કંઈક ને કંઈક મુદ્દાને લઈને વારંવાર ચર્ચામાં રહે છે, ત્યારે હવે વરાછા વિધાનસભા બેઠકમાં આવેલી મિની બજાર ચોકસી માર્કેટ ભાજપના માણસો દ્વારા આચારસંહિતા હોવા છતાં આચારસંહિતાનો ભંગ કરી પેમ્પલેટ અને ભાજપની ડાયરીઓ વેચતા 3-4 માણસો સાથે બુક ભરેલી વેગેનાર ગાડી ઝડપાઈ છે. ગુરુવારે મતદાન હોવાથી ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આચારસંહિતાનું ચુસ્ત પાલન વહીવટતંત્ર દ્વારા કરાવાઈ રહ્યું છે, પરંતુ હજુ પણ ચોરી છુપીથી પ્રચાર પ્રસાર રાજકીય પાર્ટીઓ દ્વારા કરાતો હોવાનું ધ્યાન આવ્યું છે. સુરતની બહુચર્ચિત વરાછા વિધાનસભા બેઠક પર ભાજપના ચૂંટણી સામગ્રી કારમાં હોવાનું સામે આવ્યું છે. તો અલ્પેશ કથિરિયાની હાજરીમાં સ્પષ્ટ દેખાઈ રહી છે અને અલ્પેશ કથિરિયા પોતે કહી રહ્યા છે કે ભાજપની પત્રિકાઓ છે. વિડીયોમાં અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આચારસંહિતાને લાગુ થયા બાદ પણ વોચમેનનો ઉપયોગ કરીને મિની બજાર અને ચોકસી માર્કેટની આસપાસના વિસ્તારોમાં ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવા માટે રૂપિયા ચૂકવાયા છે. મલ્ટી લેવલ ચોકસી બજારનું પાર્કિંગ છે, જેની અંદર વેગેનારોની અંદર આપ જોઈ શકો છો આ ભાજપની પત્રિકાઓ છે, ચોપડીઓ છે, આ ચોપડીઓ જે પ્રચારમાં અહીંયા વોચમેનોને 500-500 રૂપિયામાં વેચવા આપી છે. અત્યાર સુધી કામ નથી કર્યા, હવે આ બધી ચોપડીઓ વેચે. અને આપ જોઈ શકો છો અહીંયા આ બોટલો, દારૂની બોટલોના વિતરણ કરાવી રહ્યા છે. અને અહીંના જાગૃત વેપારીઓનો હું ધન્યવાદ આપું છું કે વેપારીઓએ તરંત મને ફોન કરીને માહિતી આપી છે. એટલે તમામ ચોકસી બજારના વેપારીઓનો આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ તંત્રને વિનંતી કરીએ છીએ કે તત્કાલ ધોરણે આ ગાડી સીઝ કરવામાં આવે. આની પાછળ અહીંના ઉમેદવાર કે એના જે કોઈ ટીમ છે એના પર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય. વરાછા વિસ્તારમાં કારમાંથી ભાજપની પત્રિકાઓને મળી આવવાની ઘટનાને લઈને વરાછામાં ફરી રાજકારણ ગરમાયું છે. આ અંગે અલ્પેશ કથિરિયાએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો ઉજાગર કરવાની સાથે ફરિયાદ પણ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. કાસવાડા સાથે અઝર કુરેશી.